नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 5 विषय इंग्लिश यूनिट नंबर 4 आई एम लर्निंग इंग्लिश એમાં આપણે એક્ટિવિટી જોઈ રહ્યા છીએ। તો આગળ જોઈએ એક્ટિવિટી નંબર 7। એમાં તમને શું કહેલું છે તો કે સાંભળો અને અભિનય સાથે ગાઓ। તો આપણે પહેલા સ્પેલિંગ જોઈએ જેથી કરીને આપણે ઇંગ્લિશ વાંચવાની અંદર સરળતા રહે। તો પહેલા છે રાઈટનો સ્પેલિંગ આપેલો છે R I G H T, રાઈટ એટલે ફાઈ, જમણો રાઈટ એટલે જમણો, હેન્ડ H A N D, હેન્ડ એટલે હાથ H A N D, હેન્ડ એટલે હાથ। ત્યાર પછી છે ઇન I N, ઇન એટલે અંદર, આઉટ O U T, આઉટ એટલે બહાર, અને શેક S H A K E, શેક એટલે હલાવવું। ત્યાર પછી હવે જોઈએ આપણે કોયો, પુટ યોર રાઈટ હેન્ડ ઇન, પુટ યોર, પુટ એટલે રાખો અથવા તો મૂકો, યોર એટલે રોશની કહે છે ઓકે ઓકે એટલે કે સારું અથવા તો બરાબર।
आभार तुम्हारो मेहरबानी करीने नीचे बेसो। हवे જોઈએ એક્ટિવિટી નંબર 9B। એક્ટિવિટી 9B માં તમને શું કહેવાયું છે તો કે એક્ટિવિટી 9A ના આધારે નીચેના વાક્ય કોણ બોલે છે તેના નામ લખો। તમારે આ વાક્યના કે સેન્ટેન્સ વાંચવાનું છે, રીડ કરવાનું છે અને એ કહેવાનું છે કે આ વાક્ય કોણ બોલે છે। તો આપણે શામાં જવું પડશે પહેલા એક્ટિવિટી નંબર 9A માં। એક્ટિવિટી નંબર 9A જોતા જઈએ અને આપણે જવાબ લખતા જઈએ। ગિવ યોર રીડ આ વાક્ય કોણ બોલે છે આપણે નવ એક્ટિવિટી નવ એમાં જોઈએ તો ગિવ મી બારી માં એ કોણ બોલે છે તો કે ટીચર બોલે છે। તો અહીંયા તમારે લખવાનું ટીચર। અહીંયા આવશે ટીચર। બીજો વાક્ય જોઈએ તો પ્લીઝ રોશની હેલ્પ મી, પ્લીઝ રોશની હેલ્પ મી આ વાક્ય કોણ બોલે છે તો કે વસીમ। તો અહીંયા શું આવે વસીમ, વસીમ બોલે છે। ત્યાર પછી ભાષાંતર અને એક્ટિવિટી 9A અને 9B તમારે બાકી